વલસાડના સાંસદ ધવલ પટેલ ખેડૂતોની વાહરે આવ્યા. પાક નુકસાનને લઈ સાંસદે કૃષિ મંત્રી રાઘવજીને પત્ર લખ્યો. ડાંગરના અન્ય પાકોમાં નુકસાન બદલ સહાયની માંગ કરી. ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે ડાંગર સહિત પાકોમાં નુકસાન. પાક નુકસાનીને લઈ ખેડૂતોને સહાય ચૂકવાય તેવી ભાજપ સાંસદની માંગ પણ છે. ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે ડાંગર સહિત પાકોમાં નુકસાન થયું છે. જો કે પાક નુકસાનીને લઈ સાંસદે કૃષિ મંત્રી રાઘવજીને પત્ર લખ્યો છે. વલસાડના સાંસદ ધવલ પટેલ આખરે ખેડૂતોની વાહરે આવ્યા છે અને તેમના દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે. જો કે વરસાદના કારણે ખેતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું હતું. પાક નુકસાની મુદ્દે અને આજ મુદ્દે આપણી સાથે વલસાડના સાંસદ ધવલ પટેલ જોડાઈ ગયા છે. ધવલભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત. આપ ખેડૂતોની વાહરે આવ્યા છો અને આપે કૃષિ મંત્રીને પત્ર પણ લખ્યો છે. જી, સૌથી પહેલા તો ધન્યવાદ તમારા પ્રોગ્રામમાં મને જોડવા બદલ. જે જેમ તમને ખબર છે કે આપણા સાઉથ ગુજરાત, ખાસ કરીને મારા વલસાડ લોકસભા ક્ષેત્રમાં વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ઘરોને પણ નુકસાન થયા છે અને સાથે સાથે આપણા ખેડૂત ભાઈઓ બહેનો માટે જે એમણે ખેતી કરે છે એમાં પણ ખેતરોમાં ખાસ કરીને ડાંગર પાકને ખૂબ નુકસાન થયું છે. તો એના સંદર્ભે અમે રાઘવજી પટેલ, જે આપણા કૃષિ મંત્ર છે, એમને લેટર લખ્યું છે કે આપણે જે ખેડૂતોને સહાયરૂપ બની શકે એ આર્થિક અને બીજી સહાય આપણે પ્રદાન કરી શકીએ. ડાંગરનું જે નુકસાન થયું છે એના માટે ખાસ પત્ર લખ્યું છે અને બે દિવસ પહેલા એની સાથે જ અમારા વલસાડ જિલ્લામાં જે ઘરોને નુકસાન થયું છે એના માટે પણ અમે ત્યાં સ્થળ પર જઈને આપણા ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ જોડે વિઝિટ કરીને અમે ઘરોનો પણ જે નુકસાન થયું એનો સર્વે પણ કરાવી દીધું છે અને એમને પૂરેપૂરું જે ચેક આપવાનું હોય એ પણ પૂર્ણ કરી દીધું છે. અને આ એ જ રીતે હવે અમારા ખેડૂતો માટે પણ જલ્દી જલ્દી સહાય મળે એના માટે મેં રજૂઆત આજે કરી છે. જી ધવલભાઈ, જોડાવા બદલ આભાર આપું.